બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો છોટાઉદેપુરની. છોટાઉદેપુર નગરમાં વહીવટતંત્ર દ્વારા છેલ્લા 20 દિવસથી નગરમાં સેનેટાઈઝ કરવામાં ના આવતા યુવાનોએ જાતે જ પોતાના ફળિયામાં સેનેટાઈઝ કર્યું. હાલ કોરોના વાયરસની મહામારી સામે તકેદારીના ભાગરૂપે સરકાર દ્વારા એક પછી બીજું અને આ ત્રીજું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું, જેનું પાલન છોટાઉદેપુરના નગરજનો કરી રહ્યા છે. જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા આ ત્રીજા લોકડાઉનમાં અનેક છૂટછાટ આપવામાં આવી છે. વેપાર ધંધા અર્થે દુકાનો બજારો સાંજ સુધી ખુલ્લા રહે છે. નગરજનો અને આસપાસની પ્રજા ચીજ વસ્તુઓની ખરીદી અર્થે બજારમાં આવે છે. આવા સમયે સોશિયલ ડિસ્ટન્સ અને સાવચેતી રાખવા દરેક નાગરિકની એક નૈતિક ફરજ છે. છોટાઉદેપુર નગરમાં પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હતા એવા કપરા સમયમાં નગરપાલિકા દ્વારા સંપૂર્ણ નગરને આંતરદિવસે સેનિટાઈઝ કરવું જોઈતું હતું, પરંતુ નગરપાલિકા આડોડાઈ કરી અમારી પાસે સ્ટાફની અછત હોવાથી એ શક્ય બની શક્યું નથી અને જે સ્ટાફ છે તે માસ્ક વગરના વ્યક્તિઓ પાસે દંડનું ગ્રાવામાં રોકાયેલા છે, જેથી નગરપાલિકા ઘણા ખરા વિસ્તારોમાં આ લોકડાઉનના 45 દિવસમાં માત્ર 3 કે 4 વાર સેનિટાઈઝ કરી શક્યું છે, જેથી નગરના લાઇબ્રેરી રોડના યુવાનો એ ખેતરમાં દવા છાંટવાના પંપ દ્વારા જાતે જ સેનિટાઈઝ કર્યું હતું. લાઇબ્રેરી રોડ વિસ્તારમાં 2 થી 3 દવાખાના આવેલા છે, જે દરરોજ 100થી વધુ વિવિધ રોગના દર્દીઓ તપાસ અને નિદાન કરવા આવતા હોય છે. આવા સમયે કોરોના વાયરસના સંક્રમણને ટાળવા સ્થાનિક યુવાનો દ્વારા સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. આ યુવાનોએ જણાવ્યું હતું કે 20 દિવસ પહેલાં અહીં પાલિકા દ્વારા સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું, પરંતુ અમે હવે પંપ દ્વારા અમારા વિસ્તારને રોજ રાતે સેનિટાઈઝ કરી કોરોના સામે લડીશું. હવે જોવું એ રહ્યું કે નગરપાલિકાના સત્તાધીશો આ યુવાનોની કોરોના સામેની લડવાની તૈયારી જોઈ આ વિસ્તારને સેનિટાઈઝ કરશે ખરા, તેવું નગરમાં ચર્ચાઈ રહ્યું છે. લખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર.